કેશોદ તાલુકાના પાંડોદરમાં અંશદ્ધા શરમ સીમાએ જૂનાગઢના કેશોદના પાડોદર ગામમાં સતના પારખા કરવા બાળકીઓ પર અત્યાચાર માતાજીના મંદિરે બાળકીઓને ધૂણાવી હવનકુંડના અંગારા પર ચલાવાઈ તેથી માતાએ વિરોધ કરતા સાસરિયાઓએ તેમની માતાને માર માર્યો. હાલ આપણે આધુનિકતાના મોટા મોટા બણગા ફૂંકીએ છીએ, પરંતુ હજુ પણ એવા અનેક લોકો જોવા મળે છે જે અંધશ્રદ્ધાનો પીછો છોડતા નથી અને તેના પગલે પોતાના કુટુંબીજનોને પણ હેરાન પરેશાન કરે છે અને મોતના મુખમાં ધકેલતા હોય છે. તેવો જ એક કિસ્સો જૂનાગઢના કેશોદના પાડોદર ગામે પણ આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં સતના પારખા કરવા માટે બાળકીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા. માતાજીના મઠ પર બાળકીઓને ધૂણાવી હવનકુંડના અંગારા ઉપર ચલાવવામાં આવી. બાળકીને માતાએ તેનો વિરોધ કર્યો તો સાસરિયાઓએ ઢોર માર માર્યો. મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાડોદર ગામે ગજેરા પરિવારની દીકરીઓમાં ભૂત પ્રેત હોવાનું, ફૂલ જેવી બાળકીઓ પર સગા પતિ અને અજાણ્યા સહિત પરિવારના સભ્યોએ અત્યાચાર ગુજારવામાં કંઈ બાકી ન રાખ્યું, દીકરીને ખૂબ મારી. વાત જાણે એમ છે કે ગજેરા પરિવારમાં પુત્રવધુ પોતાની ત્રણ દીકરીઓ સાથે પતિથી 7 વર્ષથી અલગ પોતાના બાળકોને સાથે રાખી પોતાના પિતા સાથે રહે છે. જ્યારે તેમના પતિના ઘરે ઘરમાં હવનનું આયોજન થતાં સમાધાનનું કહીને માતાને આમંત્રણ મોકલ્યું હતું. આ કારણસર માતાએ પહેલા દિવસે 2 દીકરીઓને મોકલી અને પછી સવારે અન્ય 1 પુત્રીને લઈને હવનમાં જવા હાજરી આપવા ગયા હતા, પણ પછી એવું થયું કે હવન બાદ પતિ સહિત પરિજનોનું વર્તન જ સાવ બદલાઈ ગયું. માતાના જણાવ્યા મુજબ તેમણે પહેલા દિવસે 2 દીકરીઓને મોકલી અને બીજા દિવસે તેઓ પોતે ગયા હતા, પરંતુ જાણવા મળ્યું કે પહેલી રાત્રે ભુવાઓ તથા મારા પતિ સહિત સાસરીઓએ મારી 1 દીકરીને ધૂણાવી હતી અને એમ કહ્યું કે દીકરીને માતાજી આવે છે એ પ્રમાણે આપશે. અત્યાચાર વધતા ગયા. દીકરીને આંખ પર ચલાવી હવનમાં હાથ નાખવા ખાવા માટે અન્નનો દાણો પણ ન આપ્યો અને હેરાન કરવામાં આવી. માતાએ વિરોધ કર્યો તો માતા અને દીકરીઓને ઢોર માર માર્યો. ઘટનાના પડઘા આ સમગ્ર ઘટનાના પગલે મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે તેવું જાણવા મળે છે. પરંતુ આ ઘટનાને જોતાં એમ થાય છે કે આવા આધુનિકતાના બણગાઓ વચ્ચે આવી ઘટનાઓ પણ ક્યારે અંત આવે છે તે તો જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. મારું નામ દમયંતી પફુલ ગજેરા છે. હું પાડોદર ને સાસરે છું, જૂનાગઢની દીકરી છું ને હું મારા માવતર ન્યા જ રહું છું. તો આના પપ્પાએ અમને કીધું એટલે અમે ગયા પાડોદર હવન કરવા માટે. કાદે હવન રાખ્યું તો માતાજીને ત્યાં આખી રાત ડાકલા હતા. પછી મારી છોકરીને આખી રાત ધૂણી, પછી આખો દી ધૂણે. પછી કે તને મેલી વસ્તુ આવે છે, તને કોઈ માતાજી નથી આવતા. એટલે મારી નણંદ ઉજીબેન, મારા જેઠનો છોકરો કેવું રાહુલ, પછી જયેશ ને મને બધાના નામ નથી આવતા. કેટલા બધા હતા, મારો દેર ગોવિંદ, પોપટભાઈ, કેટલા બધા હતા. મારા જેઠ મને મારવા ધોર્યા હતા ને કે તને માતાજી નથી આવતા, કે તું ખોટું કરે છે ઢોંગ. તો મારી છોકરીને એને દેવતામાં હાથ નખાવ્યો ને પગમાં દેવતાને દાજી ગઈ છે. મારી છોકરીને હલવી ઊભી કરીને શેરીકોરથી માર મારતા હતા કે તને માતાજી નથી આવતી એમ. આટલી વસ્તુમાં હવે કેમ દીકરીનો એવી રીતે પ્રોબ્લેમ થાય છે? કેમ કોઈ સમાજ નથી કહેતું કે છોકરીને આવે એ સારું છે, પેલી દીકરી દે એ ભગવાન એમ કહો? પણ નહીં, દીકરી જ ન જોઈ એને કંઈ રાખો એને કંઈ તમે ભગવાન એમ કહી. દીકરીને અમે લઈ આવીએ છીએ બરોબર, તો કેમ નથી સંસાર સાચવતું એને? કેમ કોઈ અમારી મદદ નથી કરતું? ને મારી દીકરીને સીતાની ઘરે કેમ પરીક્ષા દેવી પડે છે? હું તમારી પાસે બધા પાસે વિનંતી કરું છું, મારી મદદ કરો. બને બને ત્યાં સુધી લાઈવ વિડીયો કરો, મને મદદ કરો.